વેલકમ સ્ટુડન્ટ ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ વિજ્ઞાનની અંદર પાઠ એકનો સંપૂર્ણ અભ્યાસ કર્યો ત્યારબાદ એકમ બે એની અંદર ભાગ એકનો અભ્યાસ કર્યો એની અંદર આપણે સૂક્ષ્મજીવો એટલે શું સૂક્ષ્મજીવો ક્યાં રહે છે સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ફાયદાકારક છે એના વિશેની માહિતી મેળવી હવે આપણે એનાથી થોડુંક આગળ જઈ અને સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે નુકસાન કરે છે એટલે કે હાનિકારક સૂક્ષ્મજીવો ત્યાર પછી સૂક્ષ્મજીવોથી જે હાનિકારક સૂક્ષ્મજીવો છે એનાથી આપણો ખોરાક બગડે છે તો ખોરાકની આપણે જાળવણી કઈ રીતે કરવી અને નાઇટ્રોજનનું સ્થાપન અને નાઇટ્રોજનના ચક્ર વિશે અભ્યાસ કરીશું હવે જોઈએ આપણે હાનિકારક સૂક્ષ્મજીવો તો કે સૂક્ષ્મજીવો અનેક રીતે આપણને હાનિકારક હોય છે આપણે આગળના ભાગની અંદર જોયેલું કે સૂક્ષ્મજીવો આપણા માટે ફાયદાકારક છે ફાયદાકારકની સાથે સાથે તે નુકસાનકારક પણ છે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરે છે રોગો ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને આપણે રોગકારક સૂક્ષ્મજીવો કહીએ છીએ બરાબર એટલે કદાચ એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે રોગકારક સૂક્ષ્મજીવો કોને કહેવાય તો કે રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક કપડાં તેમજ ચામડાની વસ્તુઓને પણ બગાડે છે તેને નુકસાન કર કારક પ્રવૃત્તિઓ વિશે આપણે વધુ જાણીએ બરાબર તો મનુષ્યની માં રોગકારક સૂક્ષ્મજીવો કયા છે તો કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે બરાબર અત્યારે આપણે કોરોનાની પરિસ્થિતિ ચાલે છે તો આરોગ્ય તંત્ર દ્વારા પણ આપણને વારંવાર સૂચના આપવામાં આવે છે કે દરેક વ્યક્તિઓ એકબીજા વચ્ચે સામાજિક અંતર રાખે પછી માસ્ક ફરજીયાત પહેરે બરાબર એટલે જો માસ્ક પહેરેલું હોય તો હવાની અંદર ઉડતા આવા જે સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવો આપણા શ્વસન ક્રિયા દરમિયાન આપણા શરીરની અંદર પ્રવેશી શકે નહીં બરાબર ત્યાર પછી સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી પણ આ રોગનો ફેલાવો થઈ શકે છે બરાબર એટલે કે સૂક્ષ્મજીવો અત્યંત સૂક્ષ્મ છે બરાબર એટલા માટે આપણે કોઈપણ વ્યક્તિને સ્પર્શ કરી અને એના શરીરની અંદરથી સ્પર્શથી પણ આપણા શરીરની અંદર આ બેક્ટેરિયા અથવા જે સૂક્ષ્મજીવો છે એ આપણા શરીરમાં પ્રવેશી જાય છે અને એના કારણે પણ રોગો થવાની સંભાવના છે સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા જે રોગો છે જે એક સંક્રમિત વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિમાં હવા પાણી ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને આપણે ચેપી રોગ કહીએ છીએ બરાબર એટલે કે ચેપી રોગ કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાય તો કે સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો કે જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજો સ્વસ્થ વ્યક્તિ હોય તો પણ તે વ્યક્તિની અંદર હવા પાણી ખોરાક અથવા કોઈપણ ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે અને એને કહેવામાં આવે છે ચેપી રોગ આવા રોગોના કેટલાક ઉદાહરણ જેવા કે કોલેરા શરદી શીતળા ટ્યુબર એટલે કે ક્ષય આપણે એને બીજા શબ્દોમાં ટૂંકમાં ટીબી પણ કહીએ છીએ આ વગેરે જે રોગો છે આ સૂક્ષ્મજીવોના કારણે ફેલાય છે જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે ત્યારે અસંખ્ય સૂક્ષ્મજીવો એની છીક સાથે હવાની અંદર ફેલાય છે અને એની આજુબાજુમાં જે વ્યક્તિઓ ઊભેલા હોય એમને આ શ્વસન દરમિયાન આ નાના નાના જે સૂક્ષ્મજીવો બહાર નીકળે છે એ બીજા વ્યક્તિના અંદર શરીરની અંદર પ્રવેશે છે અને એના કારણે બીજો વ્યક્તિ પણ સંક્રમિત થાય છે કેટલાક કીટકો તથા પ્રાણીઓ પણ જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે ઘરમાંથી તેનું એક ઉદાહરણ છે માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે અને એ જ માખી આપણા ખોરાક પર પણ બેસે છે અને એના કારણે પણ આવા સૂક્ષ્મજીવોના કારણે રોગો થવાની સંભાવના રહેલી છે રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોટી જાય છે જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા ખોરાકની અંદર સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે જે એક વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનું આંખ ખોરાક ખાય છે બરાબર અને એની અંદર આ ખોરાક દ્વારા સૂક્ષ્મજીવો પ્રવેશી જાય છે અને એની બીમાર પડવાની સંભાવના પણ એની સાથે સાથે વધી જાય છે એટલે સલાહ આપણને આપવામાં આવે છે કે હંમેશા આપણે ખોરાક ઢાંકેલો રાખવો જોઈએ આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો કે માદા એનોફિલિસ મચ્છર તેનું એક અન્ય ઉદાહરણ છે જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે બરાબર અહીંયા આકૃતિમાં આપણને જોવા મળે છે માદાયાનો ફેલીસ મચ્છર બરાબર એ ડેન્ગ્યુ વાયરસનું વાહક છે આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનો નિયંત્રિત કરી શકીએ છીએ કઈ રીતે કરી શકીએ તો કે આપણે આજુબાજુની અંદર જે ગંદો કચરો હોય અથવા તો આપણા ક્યારા હોય તો ક્યારાની અંદર પાણી ના રહેવા દેવું જોઈએ ત્યાર પછી આપણે ફ્રીજ હોય તો ફ્રીજની અંદર જે પાણી હોય છે નક્કામું એના કારણે પણ આ ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે એટલે કે જે કોઈપણ જગ્યાએ ગંદકી હોય એવી જગ્યાએ આ મચ્છરો ફેલાવવાનો સંભવ રહેલો છે આ બધા પ્રાણીઓ પાણીમાં જ પ્રજનન કરે છે એટલા માટે આપણે આજુબાજુની અંદર કોઈપણ ખાબુચિયાની અંદર પણ પાણી ભરાવા દેવું જોઈએ નહીં આપણે ક્યાંક પણ પાણીને જમા થયેલું જોઈએ તો એને આપણે અલગ વ્યવસ્થા કરીને એનો નિકાલ કરવો જોઈએ જેવી રીતે કે કુલર છે ટાયરો છે તેમજ અન્ય જે જગ્યાઓ છે જ્યાં પાણીના કાબુચિયા જેવું ભરાયેલું હોય એ જગ્યાએ આપણે તેમને શુષ્ક એટલે કે ખાલી કરી અને મચ્છરોને પેદા થતાં રોકી શકીએ છીએ બરાબર આ મેદા એનોફિલિસ નામનું મચ્છર છે જે ડેન્ગ્યુ માટે જવાબદાર છે હવે માનવ શરીરની અંદર વિવિધ પ્રકારના રોગો થાય છે અને શેના કારણે રોગો થાય છે એનાથી આપણે બચવા માટે કયા પ્રયત્નો કરી શકીએ એ પણ જોઈએ તો કે પહેલું છે માનવ રોગ ત્યાર પછી શું રોગકારક સૂક્ષ્મજીવો એટલે કે સેના દ્વારા ફેલાય છે ત્યાર પછી છે ફેલાવાની રીત એટલે કે કઈ રીતે સંક્રમિત વ્યક્તિ થાય છે અને એનાથી આપણે બચવા માટે શું કરવું જોઈએ તો કે પહેલો છે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી એને આપણે કહીએ છીએ ગુજરાતીમાં ક્ષય એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે સીધો હવાની અંદરથી ફેલાય છે આપણી આજુબાજુમાં કોઈ પણ આ ટીબીનો વ્યક્તિ હોય અને તે આપણી જોડે જો વાત કરતો હોય તો પણ એના શરીરની અંદરથી જે સૂક્ષ્મજીવો ઉત્પન્ન ઉડે છે બરાબર બહાર નીકળે છે એ આપણા શરીરની અંદર પણ પ્રવેશી શકે છે અને એના કારણે પણ આપણને ટીબી થઈ શકે છે ત્યાર પછી છે ઓરી અને અછબડા એ વાયર અને પોલિયો એ ત્રણે ત્રણ વાયરસના કારણે થાય છે આ હવા અને પાણી અથવા કોઈ પણ વ્યક્તિના સંપર્ક આપણે સંપર્કથી થાય છે હવે આ જે રોગો થયા એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો કે દર્દીને સંપૂર્ણ રીતે વ્યક્તિથી અલાયદો રાખવો એટલે કે જે તે વ્યક્તિને આવો રોગ થયો છે એ વ્યક્તિની અલગ આપણે વ્યવસ્થા કરવી જોઈએ એટલે કે અલગ એને રાખવો જોઈએ જેના કારણે આપણે એ વ્યક્તિના સંપર્કમાં આવીએ નહીં અને યોગ્ય ઉંમરે રસી મુકાવી આપણે અત્યારે કોરોના ચાલે છે કોરોનાની વેક્સિન એટલે કે રસી બની નથી એના કારણે આટલું બધું હાહાકાર છે જો કોરોનાની રસી બની જાય તો આપણે પહેલાંથી જ કોરોનાની વેક્સિન લઈ લઈએ તો આપણને આ રોગ થવાની સંભાવના નથી એટલા માટે આપણે આવા જે રોગ છે એના માટે યોગ્ય ઉંમરે રસી પણ મુકાવી જોઈએ ત્યાર પછી છે કોલેરા ટાઈફોઈડ આ બંને રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે કોલેરા જે છે એ પાણી અને ખોરાક દ્વારા થાય છે જ્યારે ટાઈફોઈડ એ માત્ર પાણી દ્વારા થાય છે અને એનાથી બચવા માટે આપણે વ્યક્તિગત સ્વચ્છતા તેમજ તે માટેની સારી ટેવો કેળાય યોગ્ય રીતે રાંધવામાં આવેલા ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું આ ઉપરાંત કોઈ પણ જે આ સૂક્ષ્મજીવો દ્વારા થતો રોગ છે એની આપણે વેક્સિન પહેલેથી મુકાવવી જોઈએ જેનાથી આપણે બચી શકીએ છીએ ત્યાર પછી હિપેટાઇસિસ એ એ વાયરસ દ્વારા થતો રોગ છે એ પાણી દ્વારા થાય જે મોટાભાગે ચોમાસાની અંદર આપણને એ જોવા મળે છે અને એના માટે ઉકાળેલું પાણી આપણે જો પીએ તો આપણને આ રોગ થવાની સંભાવના નથી કેમ કે આપણે જ્યારે પાણી ઉકાળીએ ત્યારે આવા જે સૂક્ષ્મ હોય છે નાશ થઈ જાય એના કારણે આપણે બચી શકીએ છીએ અને યોગ્ય ઉંમરે આપણે રસી પણ જો મુકાયેલી હોય તો પણ આપણે બચી શકીએ છીએ મેલેરિયા જે છે એ પ્રજીવ એટલે પ્રજીવ દ્વારા થાય છે પ્રજીવ નામના સૂક્ષ્મજીવ દ્વારા થાય છે એના ફેલાવાની રીત છે મચ્છર આપણે અગાઉ જોયું એમ મચ્છર દ્વારા થાય છે અને મચ્છરદાનીનો આપણે ઉપયોગ કરીએ અથવા મચ્છર બગડવાના રસાયણો વાપરીએ કીટનાશકોનો છંટકાવ કરીએ આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરી મચ્છરોને પ્રજનન કરતાં આપણે અટકાવીએ તો આવા રોગની અંદરથી આપણે બચી શકીએ છીએ બરાબર એટલે કે ટૂંકમાં આપણી આજુબાજુમાં જે જગ્યાએ પાણી વધારે પ્રમાણમાં ભરાયેલું હોય એ જગ્યાએ આપણે એને શુષ્ક સપાટી બનાવીએ કારણ કે આ જે મચ્છર છે એ પાણીની અંદર જ પ્રજનન કરે છે અને એના કારણે જ સંપર્ક આપણે એ પાણીનું આજુબાજુમાં ઉપયોગ કરીએ છીએ એના કારણે આવા રોગ થવાની સંભાવના છે મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો તેનો ફેલાવો તથા તેને અટકાવવાના ઉપાયો આપણે ઉપરના કોષ્ટકમાં જોયા હવે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો આપણે અગાઉ જોયું કે મનુષ્યની અંદર હવે અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક નથી પરંતુ બીજા પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો એક ગંભીર રોગ છે અને એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે રોબોટ કોર્સ આ જે અંદર ફોટો દેખાય છે એ રોબોટ કોર્સ અઢારસો ને છોતેરમાં બેલી બેસિસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી જે એન્થ્રેક્સ રોગનો વાહક છે અને એના કારણે જ આપણે તેનું નામ આપેલું છે એન્થ્રેક્સ બરાબર આમના નામ પરથી અને વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો તો કે અનેક સૂક્ષ્મજીવો ઘઉં ડાંગર બટાકા શેરડી સંતરા સફરજન વગેરે વનસ્પતિમાં પણ રોગના કારક હોય છે બરાબર મનુષ્ય ત્યાર પછી પ્રાણીઓ અને વનસ્પતિની અંદર પણ આ સૂક્ષ્મજીવોના કારણે રોગો ઉત્પન્ન થાય છે અને આવા સૂક્ષ્મ જીવોના કારણે આપણે જે પાક ઉત્પાદન કરીએ છીએ એના કારણે પણ પાકનું ઉત્પાદન ઘટે છે આપણે અગાઉના ચેપ્ટરમાં જોયેલું કે આપણે કીટનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ એના કારણે જે હાનિકારક સૂક્ષ્મજીવો છે એમનો નાશ થાય કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી પણ આપણે આ સૂક્ષ્મજીવોને નિયંત્રિત લાવી શકીએ છીએ બરાબર હવે વનસ્પતિજન્ય જે રોગો છે એનો આપણે જોઈએ તો કે સાઇટ્રસ કેન્કર એ બેક્ટેરિયા દ્વારા થાય છે અને તે હવામાં દ્વારા ફેલાય છે એની આકૃતિ આપણે આ પ્રમાણે છે ત્યાર પછી ગૌનો રસ્ટ બરાબર એટલે કે ગૌ જે આપણે ઘઉની વાવણી કરી હોય અને ત્યાર પછી એની અંદર ઘઉનો રસ્ટ થાય છે રોગ બરાબર એના કારણે પણ ઉત્પાદન ઘટે છે એ ફૂગ દ્વારા ફેલાય છે અને હવા અને બીજ દ્વારા એટલે કે ગૌના બીજ દ્વારા પણ તે ફેલાય છે એની આકૃતિ પણ આપણે આ દેખી શકીએ છીએ કે જે ઘઉનો છોડ હોય છે બરાબર એના પાંદડા પર પીળા પીળા ધબ્બા પડી જાય છે ત્યાર પછી ભીંડાનો પિત્ત એને બીજા શબ્દોમાં ઓખરા કહેવામાં આવે છે જે વાયરસ દ્વારા ફેલાય છે અને તે એક કીટકને ચોંટી અને બીજા કીટક દ્વારા એક વનસ્પતિ પરથી છોડ પરથી બીજી વનસ્પતિના છોડ પર જાય છે અને આ રોગ ફેલાય છે એની આકૃતિ પણ આપણે આ જોઈ શકીએ છીએ બરાબર બાજુમાં એક તંદુરસ્ત છોડનો પર્ણ છે અને બાજુમાં આ ભીંડાનો પિત્ત ઓકરા નામનું જે વાયરસના કારણે તેને રોગ થયો છે એનું પર્ણ છે ત્યાર પછી ખોરાક જે ઝેરી અથવા વિષયુક્ત કઈ રીતે બને છે તો કે ખોરાક વિષાતયુક્ત સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે જે ખોરાકના વિષયુક્ત બનાવી દે છે જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમારી થઈ જાય છે અથવા તો ક્યારેક તેનું પણ મૃત્યુ થઈ શકે છે આથી ખોરાકને તે દૂષિત થતો આપણે અટકાવવો જોઈએ આપણે હવે આગળ નાઇટ્રોજન ચક્ર એટલે કે નાઇટ્રોજન ચક્ર કઈ રીતે ચાલે છે આખું આ વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કઈ રીતે જળવાઈ રહે છે એના વિશેનો આગલા વિડિયોની અંદર અભ્યાસ કરીશું